नमस्ते विद्यार्थी मित्रों, विषय एक्टिविटी ना आ ऑनलाइन लेक्चर में आप सबनु हार्दिक स्वागत छे। मायसेल्फ पायल दुतरेसिया। ओके, तो हवे तमने बधाने याद हशे आने पहेलाना लेक्चर नी अंदर आपणे 21-30 संख्याओ छे तेनी वच्चेनी संख्याओनो अभ्यास करी रह्या हता, बराबर। एनी पहेला आपणे 1-20 अंको छे तेनी आगळनी संख्या, पाछळनी संख्या, वच्चेनी संख्या, चढ़तो क्रम अने उतरतो क्रम आ बधा विषय छे ते अभ्यास करी गया छीए, बराबर। तो आजे आपणे भणवानुं छे 1-30 वच्चेनी संख्याओनो चढ़तो क्रम, बराबर। परंतु चढ़ता क्रम की शुरुआत करिए पहला आपणे छे ते 21-30 अंकोने छे एक वक्त छे आपणे याद करी लईए। तो सौथी पहला बगड़े एकड़े एकवीस, पछी शुं आवे बे बगड़ा बावीस, बगड़े तगड़े त्रेवीस, बगड़े चोगड़े चौबीस, बगड़े पांचड़े पच्चीस, बगड़े छगड़े छवीस, बगड़े सातड़े सत्यावीस, बगड़े आठड़े अठयावीस, बगड़े नवड़े ओगणत्रीस, तगड़े मींडे त्रीस। तो आज आपणे 21-30 संख्याओ। तो हवे आपणे चढ़तो क्रम याद करवा माटे शुं करवुं पड़े, तो के एक सीढ़ी बनावी पड़े, बराबर। अने आपणे सीढ़ीनी अंदर पगथिया चढ़वा होय तो सौथी पहला छे ते क्यूँ पगथिये चढ़वानुं होय, जे सौथी नानुं होय ने पछी आपणे ऊपर सुधी आपणा स्थाने छे ते पहोंची शकीए, बराबर। तो हवे आपणे उदाहरण लईए के आपणे जे ई शरूआत क्यांथी करवानी छे, तो के 21-30 बगड़े एकड़े 21-30 शुरुआत करवानी छे। तो सौथी पहेला आपणे कई पगथिये चढ़ीए, 21 पछी 22 पछी 23 पछी 24 पछी 25 पछी 26 अने पछी आपणुं जे स्थान होय त्यां आपणे पहोंची जईए, बराबर। तो आपणे छे ए चढ़तो क्रम याद करवा माटे छे याद राखवुं पड़े के सौथी पहेला आपणे नानी संख्या छे तेनाथी शरूआत करवानी होय, बराबर। तो हवे आपणे छे ए केटलाक उदाहरण लईए के अहीं आपणने આપેલું છે ઉદાહરણ બગડે તગડે 23, બગડે એકડે 21 અને બે બગડા 22। તો હવે આમાંથી છે તે સૌથી પહેલા છે ચડતો ક્રમ કરવો હોય તો જવાબમાં છે તે કઈ સંખ્યા આવે, તો કે સૌથી નાની સંખ્યા ત્રણેમાંથી કઈ છે, તો કે બગડે એકડે 21 પછી છે બે બગડા 22 અને પછી શું છે, તો કે બગડે તગડે 23। તો 23-21 અને 22નો ચડતો ક્રમ શું થશે, તો કે 21-22 અને 23। પછી બીજું ઉદાહરણ લઈએ કે અહીં આપણને આપેલું હોય 24-26 અને 25। તો આ ત્રણેમાંથી છે તે સૌથી નાની સંખ્યા કઈ કહેવાય, હવે જ્યારે આપણે આગળની અને પાછળની સંખ્યા ભણી રહ્યા હતા ત્યારે પણ મેં તમને સમજાવેલું કે કોઈ પણ સંખ્યાની નાની કે મોટી સંખ્યા યાદ રાખવા માટે આપણે શું કરવું પડે કે તેનો એકમનો અંક એટલે કે જે છેલ્લો આંકડો છે તેને આપણે જોવું પડે કે 4, 5, અને 6માંથી છે તે સૌથી નાની સંખ્યા કઈ કહેવાય, તો કે 4, બરાબર। તો સૌથી પહેલાં છે તે ચડતા ક્રમમાં છે તે કઈ સંખ્યા આવશે, તો કે બગડે ચોગડે 24। પછી છે આવશે 5-વાળી સંખ્યા, તો 5-વાળી સંખ્યા કઈ છે, તો કે બગડે 5-વાળી 25 અને છે તે બગડે 6-વાળી 26। તો અહીં આવશે સંખ્યાઓ સૌથી પહેલાં 24, 25 અને 26, બરાબર। તો ચડતા ક્રમ માટે છે એ પહેલાં શું કરવું પડે, નાની સંખ્યા પછી એનાથી મોટી અને પછી એનાથી મોટી સંખ્યા, એવી રીતે છે આપણે ચડતો ક્રમ છે તે યાદ રાખી શકીએ। હવે એના પછી એક ઉદાહરણ લઈએ કે અહીં આપણને સંખ્યા આપેલી હોય 23, 24 અને 2 બગડા 22, બરાબર। તો આમાંથી છે તે સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે, અહીં આપણે એકમના અંકો જોઈએ તો 3, 4 અને 2 છે એકમના અંકો છે। તો અહીં આપેલા એકમના અંકોમાંથી છે તે સૌથી નાનો એકમનો અંક કયો છે, તો કે 2, તે સંખ્યા કઈ છે, તો કે 2 બગડા 22। તો અહીં આપેલી સંખ્યામાંથી છે 2 બગડા 22 છે તે પહેલાં આવશે, 2 બગડા 22, બગડે તગડે 23 અને બગડે ચોગડે 24, બરાબર। તો 22, 23 અને 24 છે તેમાં સૌથી નાની સંખ્યા 22, પછી 23 અને 24, તે ચડતો ક્રમ છે તે આ પ્રમાણે થશે। પછી હજુ એક ઉદાહરણ લઈએ કે અહીં આપણને સંખ્યા આપેલી હોય 25, 27 અને 26, તો તેનો જવાબ છે તે શું થશે, તો કે સૌથી પહેલાં છે તે નાની સંખ્યા લેવી પડે અને તેના માટે છે એ આપણે શું યાદ રાખવું પડે, તો કે એકમનો અંક છે તે કયો નાનો છે, તો 5, 7 અને 6માંથી સૌથી નાનો એકમનો અંક કયો છે, તો કે 5।
तो सौथी नानी संख्या એટલે કે 25 છે તે પહેલા આવશે પછી આવશે બગડે છગડે 26 અને પછી આવશે બગડે છાતરે 27 તો 25 26 અને 27 માંથી છે તે 25 નાની સંખ્યા છે એના પછી આવશે 26 અને પછી આવશે 27 તો અહીં છે તે ચડતો ક્રમ આ પ્રમાણે થશે પછી આપણે હજુ ઉદાહરણ લઈએ કે અહીં આપેલી હોય સંખ્યા આપણને 27 30 અને 28 29 બરાબર તો હવે આમાંથી છે તે સૌથી નાની સંખ્યા કઈ થશે તો કે બગડે 7 27 છે પછી એ શું આવશે તો કે બગડે 8 28 પછી આવશે બગડે 9 29 અને છેલ્લે શું આવશે તો કે તગડે મંડે 30 તો અહીં આપણે ચડતો ક્રમ છે 27 28 29 અને 30 એવી રીતે છે તે યાદ રાખવો પડે હવે આપણે બીજું ઉદાહરણ લઈએ અહીં આપણને સંખ્યા આપેલી હોય 26 27 25 અને 28 તો એને છે એ આપણે ચડતા ક્રમમાં કેવી રીતે ગોઠવી શકીએ તો પહેલાં નાની સંખ્યા પછી મોટી સંખ્યા પછી એનાથી મોટી અને પછી એનાથી મોટી સંખ્યા તો સૌથી પહેલાં આપણે ઉદાહરણ લઈએ 25 પછી શું આવે તો કે 26 પછી 27 અને પછી 28 બરાબર તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં નાની સંખ્યા એનાથી મોટી અને પછી સૌથી મોટી સંખ્યા છે તે આવે હવે એક ઉદાહરણ લઈએ કે અહીં આપણને સંખ્યા આપેલી હોય 21 24 22 અને 23 તો અહીં છે તે સૌથી નાની સંખ્યા કઈ છે તો કે બગડે 21 પછી કઈ સંખ્યા આવે તો કે 2 બગડા 22 પછી આવશે બગડે તગડે 23 અને પછી આવશે બગડે ચોગડે 24 એના માટે આપણે એકમના અંકનું ઉદાહરણ છે તે લઈ શકીએ કે પહેલાં જે નાનો એકમનો અંક હોય તે આવે પછી એના પછીની મોટી સંખ્યા પછી એના પછીની અને પછી સૌથી મોટી સંખ્યા આવે ઓકે તો આ થઈ આપણા ચડતા ક્રમની વાત તો હવે આપણે ફરીથી બધા ઉદાહરણો એક વખત જોઈ લઈએ અને સૌથી પહેલાં આપણે જોઈએ 21 થી 30ના અંકો તો બગડે 21 2 બગડા 22 બગડે તગડે 23 બગડે ચોગડે 24 બગડે પાંચડે 25 બગડે છગડે 26 બગડે સાતડે 27 બગડે આઠડે 28 બગડે નવડે 29 અને તગડે મીંડે 30 તો ચડતા ક્રમ માટે છે શું કરવું પડે તો કે પહેલાં છે તે નાની સંખ્યાથી લઈ ને મોટી સંખ્યા સુધી આપણે છે તે ગણતરી કરવી પડે કારણ કે આપણે ચડવું હોય તો પહેલાં છે આપણે કયું પગથિયું ચડીએ તો કે પહેલું પછી બીજું પછી ત્રીજું એવી રીતે આપણે છે તે એક પછી એક નાનાથી મોટા પગથિયા તરફ જઈએ તો હવે અહીં આપેલા ઉદાહરણો છે તમારે બધાએ તમારા હોમવર્કની અંદર છે તે કરવાના રહેશે આઈ હોપ કે તમને છે તે અહીં આપેલા ચડતા ક્રમના ઉદાહરણો છે તે સમજાઈ ગયા હશે અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 21 થી 30ના અંકોના ઉતરતા ક્રમ વિશે છે તેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી તમારે છે તે અહીં આપેલા ઉદાહરણો છે તેને લખી અને તેનો અભ્યાસ કરવાનો રહેશે થેન્ક યુ